ચાઇનીઝ દોરી સમગ્ર રાજ્યમાં પ્રતિબંધ છે, છતાં લોકો ઉપયોગ કરતા હોય છે, ત્યારે અબોલા પક્ષીઓના જીવને અને સાથે સાથે મનુષ્યના જીવને પણ ખૂબ જ હાનિકારક છે. ચાલુ સાલે હજી ઉત્તરાયણ પર્વ આવી નથી એ પહેલા જ પક્ષીઓ દોરી ફસાતા પોતાના જીવ ગુમાવવા મજબૂર બન્યા છે. નગરના રેલવે સ્ટેશન રોડ ઉપર એક વૃક્ષ ઉપર દોરી ફસાયેલા પક્ષીને સ્થાનિક યુવકો દ્વારા મુક્ત કરાયું, પણ પક્ષી બચી શક્યું નહીં. ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના થાય તે માટે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં પ્રતિબંધ ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોય, સરકાર દ્વારા દર વર્ષે આ દોરી કોઈ ઉપયોગ ન કરે તે માટે અપીલ કરવામાં આવતી હોય છે, છતાં જનતા સમજતી નથી અને પક્ષીઓ સહિત મનુષ્ય જીવનના જોખમમાં મુકાય છે. હજી ઉત્તરાયણને ઘણો સમય બાકી છે, પરંતુ અત્યારથી જ ડભોઇ પંથકમાં કેટલાક કિસ્સામાં આવી દોરી ઉપયોગ કરતા હોય અને પક્ષીઓના જીવ જોખમમાં મુકાય છે. વહેલી સવારે સ્ટેશન રોડ ઉપર એક કબૂતર ચાઇનીઝ દોરીમાં ફસાઈ જતા તેનું મોત નિપજ્યું હતું. સ્થાનિકો દ્વારા બચાવ પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો. ઊંચા વૃક્ષ પરથી પક્ષીને ઉતારવામાં આવી દોરાથી મુક્ત કરાયું, છતાં પક્ષી બચી શક્યું નહીં. ત્યારે આગામી ઉત્તરાયણ પર્વમાં આવા કેટલા પક્ષીઓ જીવ ગુમાવશે? જાહેર જનતા તહેવારમાં ઉજવવામાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ બંધ કરે તે માટે કડક કાર્યવાહી થાય તેવી માંગ રહી છે. રાહ પર જતા રાહદારીને પણ હાલાકી પડતી હોય છે, અકસ્માતો સર્જાતા હોય છે, ત્યારે આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી માટે કડક અમલવારી થાય તેવી માંગ ઉઠી છે. વિજય બારોટ, ડેશ ટીવી, ડભોઈ.